જય અંબે વિદ્યાર્થી મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ ધ સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9માં સંસ્કૃત વિષયમાં ચેપ્ટર નંબર 3 પરનિધાનમ જોઈશું. આપણે આગળના વિડીયોમાં પણ રાજા ભોજ અને ઘટપંડિતના કેટલાક સંવાદો જોયા હતા, અને આના પહેલાં છેલ્લા વિડીયોમાં આપણે જોયું હતું કે રાજા ભોજ છે એ યુવકને પુષ્પ માને છે, તો રાજા ભોજ છે એ છેલ્લે પોતાની જાતને સૂર્ય છે એવું કહે છે અને યુવકને બંદી બનાવવાની વાત કરે છે. તો એ પછી યુવક છે એ યુવક કહે છે, અહો ભવાન સૂર્ય સ્તહિ, જો તમે સૂર્ય થશો, અહમ મહાપ્રભાવી રાહુ, તો હું મહાપ્રભાવી રાહુ છું. વિદ્યાર્થી મિત્રો, રાહુ અને કેતુ એ બંને રાક્ષસો હતા, અને જ્યારે સૂર્ય સમુદ્ર મંથન થયું ત્યારે નીકળેલા અમૃત છે એ રાક્ષસોમાં રાહુ નામના રાક્ષસે વિષ્ણુ પાસેથી કપટથી પી લીધો હતો, અને સુદર્શન ચક્રવર્તીએ એમનું મસ્તક કાપી દેવાયું અને એમનું મસ્તક અમર થયું હતું. ત્યારથી એવી દંત કથાઓ છે કે જ્યારે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે રાહુ છે એ ચંદ્ર સૂર્યગ્રહણ થાય ત્યારે રાહુ છે એ સૂર્યને પોતાના મુખમાં લઈ લે છે, એટલે સૂર્યગ્રહણ થાય છે. તો એ વાતને અહીંયા પરાકાષ્ઠા આપતા યુવક કહે છે કે જો તમે સૂર્ય થશો તો હું રાહુ બનું છું, અને રાહુ તો સૂર્ય ગ્રસતે એટલે ગ્રહણ કરે છે, રાહુ સૂર્યનું ગ્રહણ કરે છે. ભોજ કચિત ઊંચે, કચિત એટલે કેટલો ઊંચે, એટલે ઊંચેથી બોલે છે રાજા ભોજ, ઊંચેથી બોલે છે, ભવાન રાહુ ચે તો અહમ રાહુ રૂપાય તુભ્ય દાનમ દાનાશ્યા મી, જો તું રાહુ અને હું રાહુ રૂપી તને દાન આપીશ, દાન ગ્રહેણે તવાયહ ગર્વ નિશ્ચયમ શાંત ભવિષ્યતિ, દાન ગ્રહણ કરવાથી તારો ગર્વ નિશ્ચિત રૂપે શાંત થશે. વિદ્યાર્થી મિત્રો, કો આપનાર કરતા લેનાર છે હંમેશા નીચો ગણાય છે. તો એ અર્થમાં રાજા ભોજ એવું કહે છે કે જો તું રાહુ બનીશ અને ચંદ્ર સૂર્યરૂપી મારું ગ્રહણ કરીશ તો હું દાન આપનાર થઈશ, અને દાન લેનારો તું હંમેશા મારાથી નીચો ગણાઈશ. એટલે કહે છે, થોડા ઊંચા અવાજે કહે છે કે તા રાહુરૂપી હું તને દાન આપીશ, અને દાન ગ્રહણ કરનાર તારો ગર્વ છે નિશ્ચિત રૂપે શાંત થશે. યુવક પણ વિહસ્ય ચાતુર્યમ, પોતાના ચાતુર્યનું પ્રદર્શન કરતા, યદિ ભવાન દાની, જો તમે દાની થશો, તહી અહમ સંતુષ્ટ, તો હું સંતુષ્ટ છું. જો કોઈ સંતોષી માણસ હોય તો એને દાન લેવાની કોઈ જરૂર છે નહીં. દાન એ જ વ્યક્તિ સ્વીકારે કે એની જરૂરિયાતમંદો જે વસ્તુઓ ચીજવસ્તુઓ છે એમની એની પાસે ઉણપ હોય, પણ સંતોષી વ્યક્તિને કોઈ જાતની ઉણપ હોતી નથી. તો યુવક બહુ સરળતાથી અને પોતાનું ચાતુર્ય પ્રદર્શન કરતા કહે છે કે જો તમે દાની છો તો હું સંતુષ્ટ છું. ભવતઃ દાનસ્ય પ્રયાસમ નિષ્ફલમ, તમારો દાન આપવાનો પ્રયત્ન નિષ્ફળ ભવિષ્યતિ એટલે થશે. સર્વતઃ અલુબ્ધ અહમ ભવતઃ દાનમ ન ગ્રહિષ્યામિ, સર્વત્ર અલુબ્ધ એટલે બધી જ રીતે પ્રાપ્ત થવાયેલું હું, અથવા અલોભી એવો અહમ એટલે હું તમારા દાનને સ્વીકારીશ નહીં, ગ્રહણ કરીશ નહીં, બધી જ રીતે અલોભી એવો હું તમારા દાનને સ્વીકારીશ નહીં. એવમ ઉત્તરોત્તર વિવાદરતયો ભોજ યુવકો મધ્યે યદા સંતોષ વિષયમ સમ ઉત્પસ્થતિ તદા સમાગતે સંતોષમ સર્વ શાંતમ ભવતિ. આમ ઉત્તરોત્તરના વિવાદો ભોજ અને યુવક વચ્ચે જ્યારે સંતોષ વિષય ઉત્પન્ન થાય છે ત્યારે સંતોષથી જ બધું શાંત થઈ જાય છે. ઇતિ વચનાનુસાર વિવાદો અપી સ્વયમેવમ શાંત, અને આ વચન અનુસાર વિવાદ આપોઆપ શાંત થઈ જાય છે. કહેવાનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે સંતોષ શબ્દ આવે એટલે એ પછી ક્યારેય કોઈ જાતનો વિવાદ થતો નથી, કેમ કે સંતોષથી ઉપર કોઈ મહત્વની વસ્તુ હોતી નથી. સામાન્ય રીતે એક ઉદાહરણ આપીએ કે કોઈ એક ચીજ, ફોર એક્ઝામ્પલ કે તમને તમારા પેરેન્ટ્સે એક સાયકલ અપાવી હોય તો તમને શું થાય,
મને બાઇક મળે તો સારું, બાઇક હોય તો શું થાય કે મને ફોર વ્હીલ કાર હોય તો સારું. તો એ અસંતોષ છે, અસંતોષના કારણે માણસ છે એ સુખની અનુભૂતિ કરી શકતો નથી. પણ જે છે એ મારી પાસે બરાબર છે ને મારી યોગ્યતા મુજબ છે તો એ સંતોષ છે, માણસને સુખ આપે છે. એમ અહીંયા સંતોષ શબ્દ આવતાની સાથે જ વાતચીત છે આપોઆપ શાંત થઈ જાય છે. અંતે ચતુરમ જ્ઞાનેન ગુણેન ચ ઉપેત તઃ પંડિત યુવક પ્રણમ્ય ધારાધિપતિ ભોજરાજા અવદત. અંતે એટલે અને ચતુર જ્ઞાન ગુણ અને ગુણથી ભરપૂર એવા પંડિત યુવકને ધારાના અધિપતિ એટલે ધારાનગરીના રાજા ભોજ પ્રણામ કરે છે અને બોલે છે. અહી ઘટ પંડિત, હે ઘટ પંડિત, ગુણ પૂજકે ધારાદેશ ભવત સ્વાગત અસ્તિ. ગુણોના પૂજક એવો ધારાદેશ તારો સ્વાગત કરે છે. ભવાન વિજય જાતઃ, તારી જાતને વિજયી માન. સંતુષ્ટ જનઃ ન કોપી પરાજેતમ હર્ષતિ. સંતુષ્ટ માણસ ક્યારેય પણ કોઈથી પરાજિત થતો નથી. યતો હિ સંતોષ એવમ પુરુષ પરમ નિધાન વર્તતે. હિ એટલે ખરેખર જે સંતોષી પુરુષ છે તે ઉત્તમ ધનવાન છે, સૌથી ઉત્તમ છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર ઝડપથી હું ભાષાંતર કરું છું. અરે તમે સૂર્ય તો હું મહાપ્રભાવી રાહુ છું. રાહુ સૂર્યનું ગ્રહણ કરે છે. ભોજ થોડા ઊંચા અવાજે, તમે જો રાહુ તો હું રાહુ રૂપે તમને દાન આપીશ. દાન ગ્રહણ કરવાથી તારો અવશ્ય ગર્વ નાશ શાંત થશે. યુવક જો ચતુરાઈથી જો તમે દાની તો હું સંતુષ્ટ છું. તમે દાન આપવાનો પ્રયત્ન નિષ્ફળ થશે. તમે અલોભી એવા, હું તમારું દાન ગ્રહણ કરીશ નહીં. આમ ઉત્તરોત્તરના વિવાદ રાજા ભોજ અને યુવક વચ્ચેનો જ્યારે સંતોષ વિશે ઉત્પન્ન થાય છે ત્યારે આપોઆપ બધું જ શાંત થાય છે. આમ વચના અનુસાર વચનોનો વિવાદ પણ સ્વયં શાંત થઈ જાય છે. અંતે ચતુર જ્ઞાન અને ગુણથી ભરપૂર એવા પંડિત યુવકને ધારાનગરીના અધિપતિ રાજા ભોજ પ્રણામ કરી અને બોલે છે. હે ઘટ પંડિત, ગુણના પૂજક એવો ધારાદેશ તમારું સ્વાગત કરે છે. તમે તમારી જાતને વિજયી માનો. સંતુષ્ટ માણસ કોઈ પણ પરાજય થતો નથી. ખરેખર જ્યારે સંતોષી પુરુષ હોય છે એ જ સૌથી ઉત્તમ થાય છે અથવા ઉત્તમ બને છે. આભાર વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટરના શબ્દાર્થ લખ્યા પછી ભાષાંતર ને ભાષાંતર પછી સ્વાધ્યાય લખો.